वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेतये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો બોલોઘનશ્યામ મહારાજની શ્રી સ્વામિનારાયણ જય શ્રી હરે કૃષ્ણ મહારાજની જય હરિચરિત્રમૃત સાગર પૂરું પહેલું તરંગ એસી ભગવાન શ્રીહરિ ગૃહત્યાગ કરે ત્યાં સુધીની કથા આ તરંગમાં આવશે આ એસીમું તરંગ પૂરું થતાની સાથે હરિચરિત્રામૃત સાગર ગ્રંથનો પહેલું પૂર એ સમાપ્ત થશે અને ત્યાર પછી બીજું પૂર એ શરૂ થશે આ ગ્રંથનું નામ છે હરી ચરિત્રામૃત સાગર સાગર એટલે દરિયો ઓશન દરિયામાં પૂર હોય જોયું છે પાણીનો પ્રવાહ વધે એને શું કહે પૂર હોય ને પૂરમાં પાછું શું હોય એ મોજાને ગુજરાત સંસ્કૃતમાં શું કહે તરંગ આ ગ્રંથ છે સાગર એ સાગરમાં એક પૂર એના પાછા અલગ અલગ તરંગ એ તરંગ બાર હલેસા મારતા મારતા મોજા ઉછળતા ઉછળતા આવે ને એમાં ક્યારેક નાના મોતી ક્યારેક કિંમતી મોતી ક્યારેક અતિ અમૂલ્ય મોતી બાર ફેંકાતા હોય એટલો સુંદર આ ગ્રંથ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે આવી વાત સાંભળીને રામપ્રતાપજી ભાઈએ બે હાથ જોડીને શ્રીહરિને કહ્યું અત્યારે આપ જ્ઞાનની વાત કહો છો પણ બુદ્ધિ થોડી હોવાથી તે મને સમજાતી નથી શ્રીહરિશે કહત હે રામ પ્રતાપ જ્ઞાન કે કહો અબવારતા સમજત નહીં મતે થોર હે ભાઈ સંસાર વ્યવહારનું જ્ઞાન છે તેને હું જાણું છું પણ જીવનો મોક્ષ થાય તેવું જ્ઞાન હું જાણતો નથી અને મુક્તિ મોક્ષના જ્ઞાન સિવાય જીવમાંથી અજ્ઞાન ટળતું નથી મુક્તિ મોક્ષરૂપી જ્ઞાનની ખાણ જેવા આપ ભગવાન શ્રીહરિ મારા ભાઈ છો છતાં મને અજ્ઞાનરૂપી અંધારું ઘણા જ સમયથી છે એટલે તમે જે વાત કહો છો તેમ મારાથી થઈ શકતું નથી મારું એવું કોઈ પુણ્ય નથી કે ફરીને આવો આપનો યોગ થાય મારું અજ્ઞાન તો ઘોર અંધારા જેવું છે માટે આપ તે અજ્ઞાનને હવે ટાળી નાખો એસો નહીં હે પુણ્ય ફિર હોય એસો નહીં હે પુણ્ય કો તુમ્હાર જોગ ફેર હોય મહાતમ અજ્ઞાન મમ ટાર દિયો અબ તોય રામ રામપ્રતાપજી ભગવાન શ્રીરીને હાથ જોડીને કહે છે સંસારનું વ્યવહારનું આ જગતની ક્રિયાનું આ જગતના વ્યાપારોનું જ્ઞાન અમને ચોક્કસ છે પણ મુક્તિ મોક્ષ કલ્યાણ કેવી રીતે થાય એ જ્ઞાન અમારી પાસે નથી દરવાજો આઘો પાછો થાય અને તમે સુથારને બોલાવો સુથાર ત્યાં આવે રંધો ફેરવી દઈએ કાપી નાખે ચાલે ચાલી જાય પણ એપેન્ડિક્સ દુખતી હોય હાડકું ડોક્ટર કે બહાર નીકળ્યું છે અને સુથારને બોલાવે કે રંધો મારી દે ને ત્યારે તો વાગે જગતનું જ્ઞાન અને ભગવાનની ભક્તિનું જ્ઞાન મુક્તિનું જ્ઞાન આવું છે રામ પ્રતાપજી મહારાજ એમ કહે છે મુક્તિના જ્ઞાનના ખજાના એવા તમે છો તમે મને મળ્યા છતાં હજી મારું અજ્ઞાનરૂપી અંધકાર જતું નથી જો કે તો ભગવાનના ભાઈ છે ભગવાનના મોટા ભાઈ થવાનું જેને ભાગ્ય મળ્યું હોય એ કોઈ સામાન્ય જીવ ન હોય પણ તેમ છતાં તમને અને મને સમજાવવા માટે આ વાત છે કે આવા રૂડા સંતો મળે આવી રોજ કથાવાર્તા સાંભળીએ તો એ લાગે છે આપણી ઊંઘ ઉડે એવું લાગે છે તમે બધા તો ભાગ્યશાળી છો તમને જોઈ હવે અમને પણ આનંદ થાય એમ થાય કે હવે બહુ આ શાસ્ત્રની વાત સમજાય છે તો ખરી હવે યાદ રાખો થોડી થોડી હે ભાઈ આપ જે વાત કહો છો તેમ કરીએ આપના સમાન બીજો કોઈ અમારો હેતુ નથી આપ તો સાક્ષાત પરમેશ્વર છો માટે કૃપા કરીને અમારો મોહ ટાળો અજ્ઞાન રૂપ અંધારું ટાળી દો શ્રી હરિ પરમ કૃપાળુ છે ભક્ત વત્સલ અને કરુણાના સાગર છે દિનબંધુ અને અસરણના શરણ છે તે હવે કૃપા કરીને બોલો મોટાભાઈ રામ પ્રતાપજી ભગવાન શ્રીહરીને સ્તુતિ કરે છે ત્યારે ભગવાન શ્રીહરિ હવે કહે છે કે ભાઈ સાંભળો તમારે અજ્ઞાનરૂપી અંધકાર ટાળવો છે ને મોહ ટાળવો છે ને ગઈકાલે આપણે વાત સાંભળી મોહ આપણે ત્યાં બહુ જૂની વાર્તા છે એક બ્રાહ્મણ ઉતાવળો ઉતાવળો રણ પ્રદેશમાં ચાલ્યો જાય એના ચહેરા ઉપર એટલો બધો આનંદ છે ખુશખુશાલ થઈ દોડતો જાય છે સામેથી એક ભરવાડ એને જોયું ગુરુ બાપા કઈ બાજુ અરે એક બાજુ રે એક બાજુ રે ક્યારની તરસ લાગી હતી આ સામે જો કેટલું મોટું સરોવર દેખાય છે દોડતો દોડતો ત્યાં પહોંચી જાઓ આ લોટાથી પાણી ભરી લઉં અને મારી તરસને છિપાવી દઉં આઘો ખસ આઘો ખસ ત્યારે પેલા ભરવાડે કહ્યું ગોરબાપા ટાટિયા તોડોમાં પગ તોડોમાં હું ત્યાંથી જ ચાલ્યો આવું છું તમારો બાપ ત્યાં તળાવ કે સરોવર કંઈ છે શું વાત કરે છે આટલું બધું દેખાય છે ગોરબાપા એ દેખાય છે સૂર્યના કિરણો પડે છે ને એ રેતીમાં રિફ્લેક્ટ થાય છે ને એટલે આ રેગિસ્તાન સુકો પ્રદેશ તમને દૂરથી એમ લાગે છે કે મોટું સરોવર ભર્યું છે પણ પાણીનું ટીપું નથી ટાટિયા તોડોમાં મરી જશો જીવ નીકળી જશે આ દિશા લેશો તો ભરવાડની વાત સાંભળી પેલા ભૂદેવ તો પાછા વળી ગયા પણ આ સંસારના રેગિસ્તાનમાં દોટ મૂકવા નીકળેલા માણસો એમાં કોઈ પાછા વળ્યા ખરા વળ્યા ખરા એક સાચી વાત કરું એક યુવાન ચોવીસ વર્ષનો છોકરો મંદિરમાં પત્રિકા લઈને આવ્યો એટલે ઓફિસમાં આવ્યો સત્ય ઘટના છે ઓફિસમાં આવ્યો એટલે ઓફિસમાં સંતો પણ હોય હરિભક્તો પણ હોય કર્મચારી એટલે સ્ટાફના મેમ્બરો પણ હોય મોટી ઓફિસ એટલે સ્વામી દૂરથી જોયો દંડવત કરવા લાગ્યો શેની પત્રિકા છે સ્વામી મારા લગ્ન છે એની છે પત્રિકા લગ્નની કંકોત્રી આપવા આવ્યો છું તમને આશીર્વાદ આપો ત્યાં બાજુમાં એક દાદા એકાઉન્ટન્ટ એ બોલ્યા પ્રફુલ રેવા દે રેવા દે આ દરિયો ડખોળવા જેવો નથી ત્યાં તો પ્રફુલ ઉકળ્યો દાદા તમે ડખોળી લીધો એટલે તમે ડખોળી લીધો તો અમને હવે ડખોડવા દો થોડો લો પાછો વળે છે કોઈ ચાલો જગતમાં જાય એની વાત એનું એની મનાઈ નથી મહારાજ જેમ વાત કરી સંત કે સદગુરુ કે ભગવાન એ ના પાડે એ પણ જીવ કરે છે વિષ્યાંધ બનીને ખૂબ સરસ મહારાજની આ વાત આજે આપણે સાંભળવી છે બહુ ધ્યાનથી સાંભળજો સ્વામિનારાયણ હરે મોહ તો અજ્ઞાન ભર્યો અંધાર્યો કૂવો છે તેને ટાળવાનું અનુપમ સાધન એ સત્સંગ છે રાતના અંધારાને જેમ સૂર્ય ટાળે છે તેમ સત્સંગથી મોહરૂપી અંધારું ટળે છે ભગવાનનો તથા ભગવદ્ ભક્તનો સમાગમ એમ સત્સંગ બે પ્રકારનો છે તે બંને જુદો જુદો છે પણ મોહરૂપ અજ્ઞાનને જ્યારે રોગ માનવામાં આવે ત્યારે વિષયભોગ ઝેરના સમાન લાગે છે મહારાજને ધન્યવાદ આપવા પડે કેટલી સરસ વાત કરી મોહ છે ને અંધારિયા કૂવા જેવો છે પાણીવાળો કૂવો તો હજી સારો એમાં કોઈ પડે ને તરતા આવડતું હોય ને તો બહાર નીકળી શકે બચી શકે શક્યતા ઘણી છે અંધાર્યો કૂવો હોય વર્ષોથી ખાડો પડ્યો હોય એમાં કેટલા જીવ કેટલા સર્પ વિછી બીજા જીવ હોય અને એમાં જો કોઈ માણસ આંધળો ચાલતો ચાલતો પડે તેને બચવાની શક્યતા ખરી આ મોહનો મહારાજ એમ કહે છે અને સત્સંગ એને ટાળવાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે મોહ એટલે શું આપણે સાંભળ્યું જે વિષય ગમે છે જે વિષય ગમે છે અને એમાં ચિત્ત તણાય છે એને પામવા માટે તલસે છે પછી શાસ્ત્રની મર્યાદા ધર્મની મર્યાદા માતા પિતાની મર્યાદા સદગુરુ સંતોની મર્યાદા તોડીને વિષયની જે ખેંચી જાય એનું નામ મોહ જન્મે છે કેવી રીતે આસક્તિ અને અભિમાન એમાંથી મોહનો જન્મ થાય ધર્મની મર્યાદા તોડીને થયેલું જે હેત છે એનું નામ મોહ છે એક પિતા કર્તવ્યની ભાવનાથી પુત્રનું પોષણ કરે છે એક ગુરુ હિત અને કલ્યાણની ભાવનાથી શિષ્યને ઉપદેશ આપે છે અડધો રાત સુધી બેસારી એને સત્સંગની ભગવાનની વાત કરે છે એ મોહ નથી પણ જેમ હરણ જંગલમાં ભરતજીએ બચાવ્યું એ ખોટું નથી બચાવ્યા પછી પોતાની ઝૂંપડીમાં લાવ્યા એ પણ ખોટું નથી પણ એમાં જે આસક્તિ થઈ આંખ બંધ કરે ભગવાનનું ધ્યાન કરતા ભગવાનની મૂર્તિ જેને દેખાતી એ ભરતજીને હરણ દેખાવા લાગ્યું ભગવાનનું ધ્યાન છોડીને એ નાના એવા હરણના બચ્ચા પાછળ પાગલ બન્યા જે હરણ ક્યારેય મનુષ્ય મનુષ્યનું થવાનું જ નથી ભરતજી કદાચ ગમે એટલું હેત હરણ ઉપર કરે છતાં હરણ એક પણ વખત કહેવાનું નથી થેન્ક યુ અંકલ એવું કહેશે કહેશે પણ ભરતજીને કેવી આસક્તિ થઈ કેવો મોહ થયો હરણમાં એવી આસક્તિ થઈ હરણ તો નાનું પ્રાણી છે એ દોડતું દોડતું કૂદતું કૂદતું દૂર જતું રહે એની પાછળ દોડે એને પકડવા જાય દેખાય નહીં તો રડે એને શોધવા માટે જંગલમાં જાય ચિંતા કરે અને કોઈ સિંહ ફાડી ખાશે અને કોઈ મારી નાખશે તો આમ કરતાં કરતાં આખી પૃથ્વીનો જે રાજા હતો ભગવાનનો જે પુત્ર હતો સારામાં સારી સુંદર સ્ત્રીઓમાં ન બંધાય રાજ્યને સમૃદ્ધિમાં ન બંધાય પુત્રને પરિવારમાં ન બંધાય વૈભવને વિલાસમાં ન બંધાય બધું છોડી હિમાલયમાં ગંડકી નદીના કિનારે આજનું નેપાળ ત્યાં તપ કરવા ભગવાનને મળવા માટે બેસી જાય એ ભરતજી એક હરણાના બચ્ચામાં એવા પાગલ બને એવા એમાં મોહિત થાય કે ધ્યાન ભજન હું કોણ છું શા માટે અહીંયા આવ્યો છું શું કરવા આવ્યો છું પણ ભૂલી જાય આનાથી વધારે બીજું કયું દ્રષ્ટાંત અને નથી બનતું તમને એવું નથી લાગતું પ્રમાદ કરવાનું ન કરે અને ન કરવાનું કરે તમે આમ ઊંડાણથી જોશો તો લગભગ એવું નથી થતું તમે સાંજે વિચારજો આજે ઘણા બધા હરિભક્તોએ સંકલ્પ કર્યો હશે ધૂનમાં જવું છે ન આવી શક્યા હોય બની શકે એવું ઘણા હરિભક્તોએ નક્કી કર્યું આજે ઉપવાસ કરવો છે ન કરી શક્યા હોય કારણ શું પ્રમાદ રાત્રિનું અંધારું જેવી રીતે સૂર્યના પ્રકાશે કરીને દૂર થાય છે અંધકારને ટાળવા માટે બીજો કોઈ ઉપાય જ નથી આ મોટા હોલમાં અંધારું હોય અને આપણે બધા ભેગાથી બબ્બે લાકડી હાથમાં લઈ અને ચારે બાજુ ટીપવા જ મળીએ તો બધાના માથા છોલાઈ જાય પણ અંધારું ન જઈ જાય લાકડીથી પણ ન જઈ જાય કેવું લાગે વિનોદભાઈ જાય બૂમો પાડવાથી પણ ન જાય અંધકારને દૂર કરવાનો એક જ ઉપાય છે પ્રકાશ સૂર્ય એવી જ રીતે મહારાજ એમ કહે આ મોહરૂપી અંધારું છે એને ટાળવા માટે સત્સંગ એ જ એક ઉપાય છે સત્સંગ એ સૂર્ય સમાન છે સત્સંગ બે પ્રકારનો છે એક ભગવાનનો સંગ અને એક ભગવાનના એકાંતિક ભક્ત એટલે સંત એનો સંગ આ બંને પ્રકારનો સત્સંગ બ્રહ્માનંદ સ્વામીએ પણ કીર્તનમાં કેટલું સરસ લખ્યું છે એ સત્સંગ વિના જન્મ મટે જંતને મન માન હે ભાઈ સ્વામી પોતાના મનને ઉપદેશ આપે છે મન માનત જે તે માટે શરણે જઈ રહીએ સંતને એ જો અડસઠ તીરથ ફરી આવે નિત્ય નિગમ વિધિ કરી ના આવે એ તેનું જીવપણું કે દીનવ જાવે સતસંગ વિના જન્મ ભ્રમજાળ મટે નહી જંતને કથામાંથી આજ યાદ રાખવાનું મોહ એ અંધકાર છે રાત્રિના અંધકારને દૂર કરવા માટે જેમ સૂર્યનો પ્રકાશ એક જ સાધન છે એવી રીતે રૂપી અંધકારને ટાળવા માટે સત્સંગ રૂપી સૂર્ય સિવાય બીજો કોઈ ઉપાય નથી સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને મોહના ઘણા બધા નામ અજ્ઞાન મોહનું બીજું નામ છે ભ્રમ ભ્રમજાળ મટે નહીં ભ્રમ ભ્રમ કેવી રીતે થાય જન્મને મરણ ભ્રમને લીધે આ સંસારનું ચક્ર ચાલે છે સ્વામી કે આ સંસાર આ ભ્રમ આ ભ્રાંતિ અસત્યમાં સત્યની ભ્રાંતિ આ જગત આ માયા આ બધું જ જે છે ને એ બધાને ટાળવાનો એક જ અમોઘ ઉપાય છે સત્સંગ એટલે સાધુનો સંગ આપણે બધા ભાગ્યશાળી આ કળિયુગમાં અમેરિકા જેવો દેશ ગુરુજી એમના વિડીયોમાં આપણે સાંભળ્યું હતું ને આ લોયાધામમાં ગુરુજી બોલ્યા યુવાન અવસ્થા હોય અમેરિકા જેવો દેશ હોય બોલ્યા તાને યાદ છે ને યુવાન અવસ્થા હોય અમેરિકા જેવો દેશ હોય અને એમાં આવી રીતે ભક્તિ કરે આવી રીતે પોતાના સગા સંબંધી કરતા ભગવાનને સાધુમાં અધિક હેત થાય ગુરુજી કે આનાથી મોટી ભગવાનની કઈ કૃપા કઈ કૃપા વિચારો આ ભગવાનની કૃપા છે અડસઠ તીર્થ કરી આવે મોટા મોટા તીર્થોમાં જાય તો પણ આવો સત્સંગ ન થાય થાય શિવલાલભાઈ શેઠ ગુણાત્યાનંદ સ્વામી પાસે આવ્યા સ્વામી ચારધામની યાત્રા કરવા જાઉં છું આશીર્વાદ લેવા આવ્યો સ્વામી કે જાઓ ભગત પ્રાર્થના કરીએ સારી યાત્રા પૂરી થાય તમારા માટે સ્વામી કંઈક લાવવું છે અરે અમે સાધુ શું મગાવીએ તમે જઈ આવો ના સ્વામી કંઈક લાવો તમે કંઈક આદેશ આપો તો અમે લાવીએ ગુણાત્યાનંદ સ્વામી કહે મારા જેવો સાધુ લઈ આવજો મારા જેવો એક સાધુ લઈ આવજો શિવલાલભાઈ કે સ્વામી તમારા જેવો સાધુ આ બ્રહ્માંડમાં ક્યાં મળે ત્યારે ગુણાત્યાનંદ સ્વામી કહે શિવલાલ ચાર ધામ કરીને ટાટિયા શા માટે તોડે છે અમારી સામે પલાઠી વાળીને બેસ અમે વાતો કરીએ વાતોને સાંભળ તારા કારણ શરીરના ભૂક્કે ભૂક્કા કરી નાખીએ આ ગુણાત્યાનંદ સ્વામી હે આવા સાધુઓ અને હરિભક્તો પણ એવા હતા હા રામ પ્રતાપજી મહારાજે આગળ કહ્યું અમારામાં હજી અજ્ઞાન પડ્યું છે આ રામ ભાઈની વાત નથી તમારી મારી વાત છે એટલા માટે તમે જે વાત કહો છો એમ અમારાથી થતું નથી કહ્યું આગળ સંતોની વાત અંદર ઉતરતી નથી એનું એક જ કારણ અજ્ઞાન એનું એક જ કારણ મોહ એનું એક જ કારણ જગતની આસક્તિ પડી છે ગુરુજી બહુ સરસ એક રમૂજી વાત ઘણી વાર કથામાં કરે કે પેલા એક માણસ એ નીકળ્યા હશે ઘણા દિવસથી સાસુનો સંદેશ આવ્યા કરે એકવાર જમાયરાજ આવો એકવાર જમાઈરાજ આવો જમાઈરાજે કહ્યું ચાલો સાસુબાનો બહુ પ્રેમ બહુ ભાવ છે જઈએ નીકળ્યા ઉનાળાના દિવસો ગરમી તાપ એવો રસ્તામાં ધોળકાયું ભૂખ લાગેલી થાક લાગેલો ચાલીને જવાનું એટલે ધોળકામાં તો ડાળિયા બહુ સારા મળે અને આને ખબર પડી ધોળકાના ડાળિયા વખણાય ડાળિયા મગાવ્યા ખૂબ બહુ ભરીને ડાળિયા ખાધા ડાળિયાનો સ્વભાવ ખબર છે ને એ પેટમાં જઈને ફૂલે પછી ડાળિયા ખાધા એટલે હવે તરસ વધારે લાગે ગરમી તો હતી એક લોટો પાણી પીધું પછી ચાલતો થયો બીજો લોટો પાણી પીધું આમ કરતા કરતા બપોરના સાડા બાર એક વાગે સસરાને ત્યાં પહોંચી જાય અને ભાઈ એના ઘરે તો સોનાના વર્ષે મેહ આજે જમાઈ રહ્યા એવા હા શીરો ને પૂરી ને ભજીયા ને ચટણી ને અથાણા ને પાપડ ને પાપડી ને મરચાં શું શું હોય વિનોદભાઈ મેં તમારે વિનોદભાઈને જ પૂછવું પડે હા અમારા ઇન્ડિયાવાળા હરિભક્તો અહીંયા ઉત્સવમાં આવ્યા હતા ને આપણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં એ મને ઈન્ડિયા મેં પૂછ્યું બધું કેમ હતું બધું ઉત્સવમાં આયોજન કેવું હતું ઉતારા કેવા હતા એણે મને ખાસ બે ત્રણ ભક્તોએ કીધું સ્વામી ખાવામાં તો એટલી છૂટછાટ એટલી વાનગી કંઈ લેવી ને કંઈ ન લેવી બોલો આપણે ઇન્ડિયામાં તો પાંચ વસ્તુ હોય કે સાત વસ્તુ હોય કે આઠ વસ્તુ હોય મને ગણાવતા હતા સ્વામી એમ લાઈન પડી હોય ગળું તીખું મોડું ચાર પાંચ મિષ્ટાને આપણને થાય કઈ એક એક લઈએ તોય પેટ ભરાઈ જાય બોલો અને દુઃખ થાય પીધેલું બરાબર ઉનાળાના દિવસોમાં ને સાસુ સસરા તો રાજી રાજી થઈ ગયા દુખણા લીધા પાટલો ઢાળ્યો પગ ધોયા બેસાયરા જમાયરા પહેલી વાર આવ્યા છે ખૂમચો મૂકી દીધો થાળી સરસ મજાની મોટા મોટા વાટકા ચમચી અને ભાઈ જમાઈ રાજ જમો થાળ જીવન હા ભાઈ સસરા સદ્ધર તો જમાય અદ્ધર તો એવું જ છે બીપીએલ કંપની તો બંધ થઈ ગઈ ક્યારની હવે તો એસપીએલ જ ચાલે છે ખબર ને એસપીએલ બીપીએલ એટલે બાપના પૈસે લેરને હવે એસપીએલ એટલે સસરાના પૈસે લેર શીરો પૂરી બધું પીરસ્યું પણ જમાઈ રાજ બધું થોડું થોડું લે અને આ શાસ્ત્રોમાં એવું લખ્યું કે જમાય હોય ને પેલા કવિ ગંગનો શેર છે ને કવિ ગંગે બહુ સરસ લખ્યું બુરો પ્રેમ કો પંથ બુરો જંગલ મેં વાસો બુરો નારી સે નેહ બુરો મૂરખ મેં હાસો બુરી નાર કુલક્ષ સાસ ઘર બુરો જમાઈ શાસ્ત્રમાં ના પાડી કે જમાય હોય એણે સાસુને ઘરે સસરાને ઘરે બહુ જવું નહીં ખરાબ લાગે અને પાછું લખ્યું જવું તો તરત ને તરત નીકળી જવું અને કદાચ બહુ આગ્રહ કરે તો જમવું પણ બહુ થોડું જમવું આ જૂના સમયના વાતો છે અત્યારના નહીં એટલે વિવેકી હતા થોડું થોડું લીધું એટલે બધા જાણે કે બહુ વિવેકી છે ઘણા તો આમ તમે ના જ ન પાડે ને મૂકો પાછા શું કહે મૂકો નાખો ભાઈ તમે એકલા નહીં આ પાછળ અઢાર બેઠા છે બીજી વાર પીરસવા એવા બધામાં જ ના પાડે એટલે આ લોકોને થયું કે જમાયરાજને ભાવતું હોય એવું આપણાથી નહીં બન્યું એવું લાગે છે આટલું ખાલી આટલું આટલું ખાધું બહુ આગ્રહ કર્યો એટલે સાસુ થોડા દુઃખી થઈને પૂછ્યું કે કેમ જમાયરાજ તમને આ ગળ્યું તીખું નથી ફાવતું નથી ભાવતું તમને જે ભાવતું એ બનાવી દઈએ પણ તમે પેટ ભરીને જમો ત્યારે જમાઈએ નિશાસો નાખીને કીધું ખાવું તો છે પણ આ ડાળીએ ઘર ઘાયેલું છે શું કીધું ખાવું તો છે પણ આ ડાળીએ ઘર ઘાયેલું છે ગળા સુધી ડાળિયા ભર્યા છે એમાં જગતના ડાળિયા એટલા બધા ખાધા હોય ને આ જગતના વિષયનું પાણી એટલું બધું પી લીધું હોય છે ને પછી અહીંયા સુધી એ પાણી આવી ગયું હોય ને પછી આવી કથામાં આવે પછી કંઈક સ્વામી તમારી સભામાં આવવું તો બહુ હોય પણ સ્વામી નીકળીએ ને ત્યાં જ વિઘ્ન આવે પણ આવે જ ને એને અજ્ઞાન રૂપી અંધકારને ટાળવા માટે સત્સંગ એટલે સાધુનું શરણ સાધુનો સમાગમ એના જેવું બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી કદાચ અડસઠ તીર્થ કરવા જાય મોટા મોટા તીર્થોમાં ફરવા જાય નિત્ય નિગમ વિધિ કરીને આવે શાસ્ત્રોની વિધિ પ્રમાણે તીર્થોમાં સ્નાન કરે ઇતિહાસમાં બહુ અમર કથા સત્ય ઘટના જૂનાગઢનો મહાન પવિત્ર રાજા કેવો પવિત્ર રાજા હતો એટલા બધા માણસો રાખેલા એટલા બધા માણસો રાખેલા આખા માણસોની લાઈનો છેક જૂનાગઢથી કાશી સુધીની ક્યાં સુધીની માણસ કાશીમાંથી કાવડ ભરે ગંગામાંથી પાણી લઈ ખંભે ઉપાડે અમુક કિલોમીટર સુધી ચાલે ત્યાં બીજા માણસો એને આપે એ પાછો વળી જાય એ માણસ ત્યાંથી આગળ જાય બીજાને આપે એ પાછો વળી જાય એ ત્યાંથી આગળ જાય આવી રીતે ગંગાનું પાણી કાયમ જૂનાગઢમાં આવે અને ગંગાના પાણીથી સ્નાન કરવાનું ગંગાના પાણીથી રોજ નાવાને કારણે ઇતિહાસમાં રાજાનું નામ પડ્યું રા ગંગા નામ પડ્યું ગંગાના પાણીથી નાતો ગંગા જેવું નિર્મળ એનું જીવન પવિત્ર જીવન એ સમયમાં એવું કહેવાતું કોઢ જેને થાય રક્ત પિત્ત જેને થાય સમાજને કાઢી મૂકતો ચેપી રોગ હતો એકને થાય આખા પરિવારને લાગે સગો દીકરો હોય સગો બાપ હોય તો એને જંગલમાં કાઢી મૂકે આવો એ રૂઢ જમાનો ત્યારે દવા નહોતી ક્યારેક ક્યારેક આ બધું વાંચીએ સાંભળીએ ત્યારે આપણને એમ પણ થાય ગુરુજી વાત કરે છે ને કે અત્યારનો જે યુગ છે ને અત્યારનો આ યુગ જેણે ભગવાનનું ભજન કરવું હોય ને એના માટે અત્યાર જેવો સમય નથી આવી સરસ ખૂર્ચી જુઓ તો ખરા ઠંડી ન લાગે ગરમી ન લાગે મારું મારા ઘનશ્યામ કાકા હીટર તો એટલું બધું હાચવે આગું પાછું થવા જ ના દે કાટો હા હા ટેમ્પરેચર તો બરાબર જોઈએ ને દાદા કેવો જમાનો અને પાછું જેને કથા મંદિરમાં આવું તો મંદિરમાં બેસીને સાંભળે ઘણા બધા હરી ભક્તો કોઈ ઓસ્ટ્રેલિયા બેસીને સાંભળે છે કોઈ કેનેડા બેસીને સાંભળે છે કોઈ છેક ફ્લોરિડા બોલો ટિકિટે ખર્ચવી ના પડે કોઈ પગ લાંબા કરીને બેઠા હોય સોફામાં હે સરસ મજાનો હે આ સત્સંગનો કેવો સારો યુગ છે આમ જોઈએ તો કેવો સારો યુગ આજે સવારે એકાદશીના બધા હરિભક્તોના પહેલાં ફોન આવે ને ઘણા બધા હરિભક્તોને એકાદશીને સંતોને ફોન કરવાનો નિયમ ઇન્ડિયાથી આફ્રિકાથી અમેરિકાથી પુષ્કળ ફોન આવે નિષ્કામ સ્વામી ઉપર શ્રીજી સ્વામી ઉપર આખો દિવસ સવારથી જ ઘંટડી ખખડ ખખડ જ કરતી હોય એક ભગતનો ફોન આવ્યો મેં પૂછ્યું ભગત આજે મહારાજના દર્શન કર્યા એણે મને વાત કરી મને કે સ્વામી આજના દર્શન સ્વામી એમાંય મહારાજના ગોરા ગોરા ગાલ અને બાજુમાં ચારે બાજુ શ્યામ વાળ જે ઝૂલે છે ને લટકતા સ્વામી મહારાજના દર્શન કરી મારું દિલ ભરાઈ ગયું આમ આંખ બંધ કરો એ જ મૂર્તિ દેખાયા કરે મહારાજની એ જ મૂર્તિ દેખાયા કરે શ્રીજી સ્વામીને તાળીઓથી વધારો એવા સરસ શણગાર કરે છે મહારાજના સવારે વહેલા જાગી જાય હા ઘણીવાર રાત્રે શનિવાર હોય ક્યારેક રાત્રે કંઈક પ્રવૃત્તિ હોય સેવા ચાલતી હોય કે રેકોર્ડિંગ ચાલતું હોય તે મોડે સુધી પણ સવારે વહેલા જાગીને મહારાજને આ શણગાર કરવામાં શ્રદ્ધાનો વિષય છે હા નગર ખબર પડી જાય કે આ પૂજારી આજે સમજી ગયા ને તમે પણ પ્રેમ દર્શન આ કેવો યુગ અહીંયા ઠાકોરજી શણગારે સંતોને દર્શન થાય પણ એ દર્શન વોટ્સઅપ દ્વારા એ દર્શન લાઈવ કથા દ્વારા આ વિડીયો દ્વારા ક્યાં ક્યાં સુધી પહોંચે છે કેવા કેવા લોકોને એક વડોદરાના બહુ મોટા લોયર બહુ મોટું નામ પોતે મુસ્લિમ છે એક દિવસ અમે સંતો બહાર ગયા અમારે એક ઓફિસમાં કામ એટલે આપણા બે હરિભક્તોને ઓફિસમાં મોકલે અમે ગાડીમાં બેઠા છીએ જોગ એ વકીલ સાહેબ ઓફિસમાં ભેગા થઈ ગયા આપણા હરિભગતને આપણા ગુરુજીના હેતવાળા આપણી સંસ્થા સાથે જોડાયેલા એટલે વકીલ સાહેબ નામય આપો આયુ પટેલ સાહેબ આયુ પટેલ સાહેબ તમે અહીંયા સારું ભગત જે સમજાય કંડારી ગુરુકુલથી આવું છે એવું પરિચય પોતાને આપો સંતો બાર છે વાત કરી પછી એ વકીલ સાહેબે વાત કરી તમારા ભગવાનના દર્શન દરરોજ આવે છે ને બહુ ગમે છે પોતે મુસલમાન છે કયા ન્યૂજર્સીવાળા ઘનશ્યામ મારા હું જતો ત્યારે એણે હરિભગતને વાત કરી એને પછી મને બાર આવીને વાત કરી કે એટલા સરસ ગમે છે મારા ફોનમાં જો એને પોતાનો ફોન ચાલુ કરીને બતાવ્યો ફોનની સ્ક્રીન ઉપર એને લોયાધામના ન્યુજર્સીના ઘનશ્યામમાં રાખેલા વિચારો તમે એવા મહારાજ છે અરે એની ક્યાં વાત કરો આ શ્રુતિ ભગતે મને વાત કરી એમના ઘરેથી બેનો જોબ કરે છે ત્યાં દરરોજ કોમ્પ્યુટરના ડેસ્ક પર ભગવાન મૂકે તો પેલા ધોળિયા લોકોને એટલા બધા મહારાજ ગમી ગયા છે ને તેમની સ્કૂલમાં ધોળિયા લોકો પણ દેશપરા પર આ ઘનશ્યામ મહારાજને રાખે છે ખરેખર પૂછો એમને ત્રણ થી ચાર મને નામ આપ્યા કેવો યુગ પણ મારે કેવું એ અહીંયા આપણે શણગાર કરીએ ફોટો સરસ પડી જાય અને એવો સરસ બધાને ફોટો મળી જાય કદાચ ન આવી શકે પણ ઘરે તૃપ્તિ તો થઈ જાય કે ચાલો દર્શન થયા બરાબર અહીંયા કથા કરીએ ક્યાં ક્યાં લોકો સાંભળે ગંગાના જળથી સ્નાન કરે આવું નિર્મળ આવું પવિત્ર જીવન એ જમાનો રક્તપિત્તનો કોઢનો જમાનો લોકો ધૂકારીને કાઢી મૂકે કાઢે એટલું નહીં એ માણસ પછી કેવી રીતે રીબાઈને મરે કેવો જમાનો આજે આપણને થાય ચાલો અત્યારે સમાજમાં ગમે તેમ હોય જળતા છે જે હોય પણ આજે હવે બધા રોગની દવા આવી ગઈ આપણા શાસ્ત્રમાં કથા છે સંતોને તાવ આવતો આઠ આઠ દસ દસ દિવસ સુધી સાધુ પીડાતા કેવી રીતે પીડાતા વાતો છે અને આજે તાવ આવ્યો નથી ને ટાઈનોલ બે મોઢામાં મૂકી નથી હે પંદર મિનિટમાં તો હરતો ફરતો બોલો જ્યારે મેં ઇન્ડિયાથી ફોન આવે અથવા ઇન્ડિયા ફોન કરીએ ને એટલે બધા શું કે ખબર સ્વામી તબિયત હારી છે તબિયત સારી છે અમે કહીએ ભાઈ અહીંયા તો બધાની હારી જ રહી છે બગડતી જ નથી હા મારા હમણાં બીમાર પડ્યા બહુ વર્ષો પછી પહેલી વાર સાંભળ્યું બાકી સાંભળવા મળતું નથી ઇન્ડિયા તો બિચારા દરરોજ યુગ કેવો આવ્યો મારે એ કેવું છે એ સમયમાં આવી રીતે કાઢી મૂકે આ જૂનાગઢનો રાજા એટલો પવિત્ર એને ખબર પડે આપણા ગામના ચાર વડીલોને આવી રીતે ગામ બહાર કાઢ્યા છે જંગલમાં તડફે છે દયાળુ પ્રકૃતિનો રાજા જાય પેલા માણસોને પોતાના હાથે ઊભા કરી એને કોઈ અડતા નહીં ચેપી રોગ હતો મરવાનો ડર લાગતો લોકોને એને ઉભા કરે અને છાતી સાથે લગાવીને ભેટે એનું તપ એટલું બધું દૈવત એટલું બધું રા ગંગા જળિયો જેને ભેટે એનો કોઢરોગ જતો રહે આવી માન્યતા એટલા માટે જૂનાગઢમાં ભગવાનની જેમાં રાજા મનાતો એ રાજાની માનતા થતી એ રાજાનો ઇતિહાસ જુનાગઢમાં વાંચો પણ રાજાનો એક મંત્રી મરી ગયો મંત્રીની જગ્યા પડી હવે કોઈ ડાયો માણસ બુદ્ધિશાળી માણસ બાહોશ માણસ રાજકાજમાં જાણે એવો માણસ વાળો માણસ લેવાનો અને એમાં એક બીજા માણસને લેવામાં આવ્યો ક્રૂર પ્રકૃતિનો દુષ્ટ પ્રકૃતિનો કાવા દવામાં જ માહેર ધર્મને નીતિને નેવે મૂકી દીધેલા આવો માણસ એ મંત્રી તરીકે લેવાયો એ રોજ રાજાની બાજુમાં બેસે રોજ એની વાતો રાજાને સાંભળવાની રોજ એની સાથે વાતો કરવાની રાજાની બુદ્ધિ ધીરે ધીરે બગડી 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 એટલી હદ સુધી બગડી જેનું નામ રા ગંગા જળ્યો હતો એક દુષ્ટ મંત્રીના સંગે કરીને દુષ્ટ માણસની વાત સાંભળવે કરીને હલકી વાત રોજ કાને પડવા લાગી રોજ પડવા લાગી રોજ પડવા લાગી એ સમયમાં ચારણ કન્યા મહાસતી જે સતીનો પથ્થર આજે જૂનાગઢમાં ગિરનાર ઉપર ઊભો છે એવું કહેવાય છે જે સતીના સતને લીધે ડુંગરો આખો ચડ્યો નીચે ડુંગર આવતો હતો અને એને હાથ જમણો હાથ ઊંચો કર્યો એ સતીના તપને લીધે આજે આટલા વર્ષો પછી પણ ગિરનારની મોટી શિલાઓ હજી આડી ઊભી છે હજી પડી નથી એના રૂપ વિશે આ રાજા સુધી વાત પહોંચે રાજા એના રૂપમાં લોભાય એક સતી પતિવ્રતા નારીને બળજબરી કરી પરણવા જાય સતીનો સાપ લાગે અને જેના ભેટવે કરીને લોકોનો કોઢ રોગ મટી જતો એ રાજાને કોઢ થયો રૂવાડે રૂવાડે પરવો નીકળે એનો કોઈ નજીકનો માણસ પણ રાજાની બાજુમાં ઉભા રહેવો તૈયાર નહીં એટલી દુર્ગંધ કૂતરા કરતા ભૂંડી હાલતે આ રાજા મર્યો એક દુષ્ટ માણસનો સંગ અડસઠ તીરથ કરી આવે નિત્ય નિગમ વિધિ કરીને આવે ગંગામાં નાય ગોદાવરીમાં નાય સરસ્વતીમાં નાય યમુનામાં નાય ગોમતીમાં નાય ઘેલામાં નાય બધામાં નાય પણ આવી કથામાં સ્નાન ન કરે ને તો પેલા બધા સ્નાન અધૂરા છે મહારાજ એટલે કે છે અજ્ઞાન છે ને એ અંધારું છે અંધારું હોય અંધારું હોય ચારે બાજુ અને આપણે ચાલ્યા જઈએ આપણને ખબર પડે ખાડો છે કે નથી દેખાય દેખાય ખાડામાં પડીએ અદભુત મહારાજે વાત કરી છે થોડી લઈએ પછી સંત સમાગમ રૂપી સત્સંગ હેતથી કરવો સત્સંગ એટલે સાધુનો સમાગમ સમાગમ કેવી રીતે કરવો થોડું જોરથી કેવી રીતે કરવો જો સત્સંગ करत हित तलाई समझ विचार करी के ताई पुरन खप जो ये अपारा बिन कब न परे पारा जो सतसंगा करत ही तलाई लाई સમજ વિચાર કરી સત્સંગ હેતથી કરવો અને તે પણ સમજી વિચારીને કરવો અને તેમાં પણ પૂરી રીતે અપાર ખપ હોવો જોઈએ સત્સંગ કરવામાં ત્રણ શરત મહારાજે મૂકી કેટલી હેતથી કરવો સમજીને કરવો અને ખપ રાખીને કરવો આજના સત્સંગ કરનારા મોટા ભાગના માણસો સત્સંગ કરે છે પણ આ ત્રણે ત્રણ વાત ભૂલીને કરે છે હેદથી સત્સંગ કરેવા જોયા હોય આપણો લોયાધામ પરિવાર તો ભાગ્યશાળી છે કે આપણે દ્રષ્ટાંત દૂર શોધવા નથી જવા પડતા આ ભૂપાભાઈ આવ્યા મેં કીધું આજે જમવું પડશે મને કે નહીં આજે ઉપવાસ છે બોલો એકાદશીનો ઉપવાસ કર્યો તાળીઓથી વધાવો અને ભૂખ્યો રહી શકે માણસ હેત વિના મહારાજમાં હેત હોય સંતોમાં હેત હોય કથામાં હેત હોય એમના વતી વિનોદભાઈ જમી લેશે આજે પાછા એક ભાઈ બીજા ભાઈનું પૂરું કરી લે હેત હેતથી સત્સંગ કરીએ સત્સંગ એટલે સંતોની વાત જે કરીએ સંતોએ કીધું હોય સાંભળીએ સંતોની વાત માનીએ પણ હેતથી માનીએ જગતમાં કેવું હેત હોય જોયું છે ને કેવું હેતુ હોય મેં તો આ દાખલો જોયો છે એટલે કહું અમારે વડોદરામાં એક બહુ સારા હરિભગત ઉપેન્દ્રભાઈ એમના બે દીકરા મોટા દીકરા હિરેન ભગત નાના દીકરા પિયુષ ભગત ઇન્ડિયા યુવક મંડળ ચાલે વડોદરામાં નિષ્કામ સમય પણ ત્યારે હતા ત્યાં આ છોકરાઓ બધા યુવાનો આવે બંને ભાઈને બહુ સારો સત્સંગ આખા પરિવારમાં સત્સંગ પણ હિરેન ભગત વધારે બાર રહેલા ભણેલા બાર એટલે થોડો સત્સંગ ઘસાયેલો પિયુષ ભગતનો સત્સંગ તાજો એટલે હિરેન ને ક્યારેક ભૂલાઈ જાય એકાદશી યાદ કરાવે થઈ જાય નકર જતી પણ રહી થોડી ગાફલાય લગ્ન થયા બહુ પાક્કા સત્સંગીના દીકરીને સાથે લગ્ન થયા હવે એ દીકરી તો લગ્ન થતાની સાથે જ થોડા દિવસમાં એકાદશી આવી સવારે સરસ મજાનો થાળ તૈયાર કર્યો જમવા બેઠા હું નહીં જમું કેમ હું તો એકાદશીનો ઉપવાસ કરું છું એકાદશીનો ઉપવાસ બહેનોએ કર્યો તે હિરેન ભગત જમવા બેઠેલા એમને પણ થયું હવે ઉપવાસ કરવો છે જે એકાદશી કરતા નહોતા કરી નહોતા શકતા એ હિરેન ભગત એકાદશીના ઉપવાસ કરતા થઈ ગયા બોલો હેત હેતે કરીને કરીએ સમજીને કરીએ સંતોએ કહ્યું પણ એ વાત બીજા માટે ન લઈ જઈએ આપણા આત્મા માટે વિચારીએ સંતોએ કહ્યું યાદ રાખવાનું તો આપણે ડરીને જ એક યાદ નહીં હોય તો મંદિરે જશું સ્વામી પૂછશે ખરાબ લાગશે એમ નહીં સ્વામીએ તો કીધું છે આપણા રૂડા માટે જ કીધું છે ને આપણે નહીં યાદ રાખી શકીએ તો મંદિરે જશું તો સ્વામી ફરીવાર ટકોર કરશે તો આપણે કદાચ સાવધાન થશું ને યાદ રહેશે તો આપણું જ સારું થશે ને સમજીને કરે સમજ્યા તમે અને ખપ રાખીને કરે ખપ વિના ક્યારેય પાર ન પામે એવી નિત્ય તપાસ રાખવી જોઈએ કે સત્સંગનો ખપ ટળી ન જાય તપાસ કર્યા વિના કોઈ કાર્ય થતું નથી આટલું સુંદર મનુષ્યનું શરીર વારંવાર મળતું નથી હરિચરિત્રામૃત સાગરમાં સત્સંગના મુદ્દામાં વધારેમાં વધારે જે એક મુદ્દો આવે છે ખપ ઉપર ખપ એટલે ગરજ ખપ એટલે સ્વાર્થ જગતમાં કંઈક ગરજ છે કોઈ શેઠ કોઈ નોકરને બે કડવા શબ્દ કહી દે સાંભળી લેશે ક્યારેક ખીજાઈ જાય સાંભળી લેશે પણ સત્સંગમાં સાધુની કડવી વાત ઘણી લોકો નથી સાંભળી શકતા અરે સાધુ પ્રેમથી નાની ટકોર કરે તોય નથી સાંભળી શકતા મહારાજ એમ કહે છે ખપ વિના ક્યારેય સત્સંગ પાર નથી પડતો પોતાના અંતરમાં સતત તપાસ્યા કરવું કે મને સત્સંગનો ખપ ટળી તો નથી ગયો ને ઓછો તો નથી થયો ને વચનામૃતમાં મહારાજ કે ડાયો હોય કે ડાયો ન હોય એનો કોઈ મેળ નથી જેને ખપ હોય ને એને ભગવાનને રાજી કરતા આવડે અમદાવાદનું વચનામૃત ત્રીજું સચ્ચિદાનંદ સ્વામીએ સભામાં વાત કરી મહારાજે પૂછ્યું કે સ્વામી તમને સત્સંગનો કેવો ખપ છે સચ્ચિદાનંદ સ્વામી એમ કહે મહારાજ મારા બંને ઢીચણ વગર વાકે ભાંગી નાખે મને નાખી દે તો પણ હું ઢીચણ ભાંગી નાખ્યા હોય કોઈ મારો અપરાધ ન હોય આવી મને કડવી સજા આપી હોય તોય ઢસડાતો ઢસડાતો હું આવું સંતોનો એઠવાડ જ્યાં પડ્યો હોય ગંદવાડ જ્યાં પડ્યો હોય ત્યાં પડ્યો પડ્યો પણ આ સત્સંગમાં રહો પણ આ સત્સંગને છોડું નહીં આવો ખપ સાંભળીને ભગવાન રાજી થઈ ગયા કેવો ખપ વાક ન હોય ઢીચણ ભાંગી નાખ્યા હોય સત્સંગમાંથી દૂર નાખી દીધો હોય તોય ઢસડાતો ઢસડાતો ઉકરડો હોય ગંદવાડ હોય ત્યાં પડ્યો રહો પણ સત્સંગ ન છોડું સાધુને ન છોડું મહારાજની આજ્ઞાથી આપણે બધા મંદિરોમાં દરરોજ આપદ ગવાય છે એ સુળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે દુરીજન લોક દુર્ભાષણ બોલે તેનું સુખ દુઃખ મન માન ધરીએ રે તેનો સંગ સિદ્ધત જીએ સૂળી ઉપર ચડાવે સનમુખ જાતા શંકા ન કીજે મર ભાલાતણા મેહ વરસે થોડી વાત કરું રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય કેટલા મહાન કહેવાય એકવાર ગુણાત્તાનંદ સ્વામીને એક એક સ્વામી તમે બહુ સારી ભગવાનની વાતો કરો છો ક્યારેક અમને પણ લાભ આપો ને ગુણાતાનંદ સ્વામી કે શ્રી એ લાભ લેવો હોય ને તો તમારે જુનાગઢ આવવું પડે શું કીધું મહારાજ શ્રી કે સારું સ્વામી તમે જો કથા વાર્તા કરતો જુનાગઢ આવીએ શ્રી આચાર્ય થઈને આવશો ને આ પાઘ મૂકીને એમાં કથા વાર્તામાં સુખ નહીં આવે તો મુક્ષું બનીને આવવું પડે આ સંપ્રદાયના આચાર્ય કેવા હતા આ સંપ્રદાયના સાધુઓ કેવા હતા ધન્યવાદ આપવા પડે ને રઘુવીરજી મહારાજ પાઘ એક બાજુ મૂકી આચાર્ય પદ છોડી એક મુમુક્ષુ બની એક ઉત્તમ શ્રોતા બનીને ગુણાત્યાનંદ સ્વામીને મળવા સત્સંગ કરવા જુનાગઢ આવે સ્વામી રાજી થઈ જાય એવા રાજી થઈ જાય એવા રાજી થાય મહારાજ શ્રી સામે બેસે હરિભક્તો પાછળ બેઠા હોય ગુણાત્યાનંદ સ્વામી વાતો કરે એક દિવસ નહીં બે દિવસ નહીં છ મહિના સુધી અખંડ ગુણાતાનંદ સ્વામી કથા વાર્તા કરી કેવો ખ બાકી છોડવાની થાય તો હે આપણા ભક્તો ધન્યવાદ છે આપણા મામા હવે બુપાભાઈ હોય આપણા અજય ભગત હોય ધીમન ભગત હોય આજે મામાને યાદ કરીએ મામાનું કેટલું નિર્માણી જીવન કેટલું નિર્માણી ખબર ને નાનામાં નાની વાત હોય ને નાનામાં નાની સેવા હોય ને તો મામા સૌથી પહેલા તૈયાર મેં જોયું છે અનુભવ્યું છે એટલે કહું છું ને આપણો આ લોયાધામ પરિવાર ભાગ્યશાળી છે આપણી પાસે ઉદાહરણો છે આપણી પાસે દ્રષ્ટાંતો છે જીવતા દ્રષ્ટાંતો ગુરુજી નહોતી વાત કરી અક્ષરધામમાં જેવી સભા દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજની હાજરીમાં સેવી સભા ભરાતી જેવા સંતો હતા જેવા હરિભક્તો હતા જેવા બહેનો હતા સ્ત્રી ભક્તો હતા એવી સભા આજે આ લોયા ધામમાં દરરોજ માટે થાય છે આ ભક્તોને જોઈને આનંદ થયા એવા ભક્તો છે યુવાનો છે આપણા બાળકો છે વડીલો બેઠા છે ખપ શું છે રઘુવીરજી મહારાજે પદ છોડી દીધું મુક્તાનંદ સ્વામી સાધુ થવા માટે બહુ મોટી લડાઈ લઈને નીકળ્યા આપણે સત્સંગની માં ગુરુજીની કથામાં સાંભળીએ છીએ સ્વામી નીકળી ગયા સાચા અને સારા ગુરુ નથી મળતા એક ગુરુ છોડ્યા બીજા ગુરુ છોડ્યા ત્રીજા ગુરુ છોડ્યા ચોથા રામાનંદ સ્વામી મળ્યા લાગ્યું આ સાચા સંત છે સ્વામીને પ્રાર્થના કરી મને તમારા ચરણમાં રાખો તમારાથી મારે કલ્યાણ મેળવવું છે સ્વામી કે હું કઉ એમ કરવું છે કે તમારું મનનું ધાર્યું કરવું છે અઘરું છે હા અમે સંતો વારંવાર પરીક્ષા કરીએ આજે આ વિનોદભાઈને ભૂપાભાઈ છે ને શાકભાજી લેવા જવાના હતા ગ્રોસરી કરવા મેં કીધું ભાઈ એકાદશી છે આવો ને આ ગ્રોસરી તો કાલે થશે ત્યાંથી આવે એટલે સહજ હોય દર્શન કરવા કાલે ફ્રેશ થઈને આવીએ પણ કીધું એટલે બંને ભાઈઓ આવી ગયા આપણને આનંદ થાય સંતો કેય અને સંતોની વાતને જ્યારે પ્રેમથી હરિભક્ત ઝીલી લઈને નક્કી કરેલું કામ છોડી દે ને નક્કી કરેલું કામ આમ જ કરવું છે આપણે એ સમજીએ ત્યાંથી આવે એટલે પાંચ દસ કામ જોડે લઈને આવ્યા હોય અને ગ્રોસરી વર્જની વાત મળે નહીં એટલે ગાડી ભરીને લઈ જશે પણ ચાલો એકાદશી છે સંતોની આજ્ઞા છે પીવળા ઘનશ્યામ મહારાજ છે આટલા બધા ભક્તો મળશે આવી ગયા એક જ ટકોર હરીશભાઈ દરરોજ સવારે આવતા મેં કીધું ભગત સાંજે ચાલુ કરો ને મારો શું વાક હા સવારે બે શ્રોતા દેખાય સાંજે એમને બે દેખાય આનંદ થાય શ્રોતાને જોઈને વક્તાને એમ લોહી ચડી જાય આનંદ થઈ જાય ને તમે જો બેઠા રહ્યા તો આપણે બાર વગાડી દયા છે બોલો તૈયાર લગભગ બધા હા પાડી પણ બે ત્રણ ભક્તો થોડા ઢીલા છે કે ઉપવાસ છે સ્વામી હવે તો છોડો ખપ એટલે શું મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીને પ્રાર્થના કરે કે તમારા ચરણોમાં રાખો સાધુ કરો સ્વામી કે અમે કયમ કરવું છે કે તમારું ધારું કરવું છે સ્વામી તમે કયો એમ ત્યારે મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ કહ્યું બંધિયા ગામના મૂળુભાઈ આવ્યા હતા આ મૂળુભાઈ છે એને કોઈ નોકર નથી કામ કરવા વાળો માણસ નથી તમે જાઓ એને ત્યાં નોકર થઈ કામ કરજો હળ ચલાવજો ત્રણ ત્રણ સદગુરુને છોડીને સંસારને ઠોકર મારીને એક સમૃદ્ધ ઘરનો વ્યક્તિ આવે સાધુ થવા શિસ્ત અને એની આવી અગ્નિ પરીક્ષા કરે અને મુક્તાનંદ સ્વામીના ચહેરાની રેખા ફરે નહીં બંધિયાના મૂળુભાઈના ઘરે જઈ એનો નોકર બની અને એના ઘરે હળ ચલાવવાનું કામ કરે આને ખપ કહેવાય ખપ કેવાય ભગત સાધુ થવા તૈયાર થાય બહુ કોન્ટેક્ટમાં તૈયાર થયા અને ગુરુજીએ અઘરી પરીક્ષા લીધી જો ભાઈ તું રજોગુણી દેશમાંથી આવે છે આ સાધુનું જીવન અને અમેરિકાનું જીવન તો આકાશ પાતાળ ફેર છે અમેરિકાની પ્રાઇવેટ લાઈફ છોકરો જન્મે પેલા રૂમ તૈયાર હોય એનો બેડે તૈયાર હોય એના કપડાં તૈયાર હોય અને અમે જન્મ પહેલાં મારી રૂમ તૈયાર જોયું પૃથ્વી ખુ જ જવાનું હમણાં કંડારીમાં છે ને વચ્ચે અમે ઇન્ડિયા હતા તે બહુ અમેરિકાના હરિભક્તો બધા ફરવા આવેલા એટલે કોઈ શિકાગોના બહુ મોટા હરિભક્તો છે ઘણા શિકાગોના ભક્તો યોગેશ ભગત વગેરે જાણે પણ ખરા એટલે એ લોકો ગુરુકુલ જોવા માટે આવ્યા પછી ગુરુજી કીધું જાઓ બધું બતાવી દો સંત નિવાસમાં લઈ ગયો એટલે સંત નિવાસમાં બધું બતાવ્યું એટલે મને કહે સ્વામી સંતોની ચેમ્બર્સ ક્યાં છે સંતોની ચેમ્બર્સ અમેરિકા એમ જ બોલે થોડો મેં કીધું આ બિગ ચેમ્બર ગણો જે અમારું આ જ છે તે કે આ તો હોલ છે ને મેં કીધું જો અમારો આ હોલ ના કહેવાય આ અમારો કેફેટેરિયા ગણો અમારો સિટિંગ રૂમ ગણો અમારો બેડરૂમ ગણો અમારો બેઠક રૂમ ગણો જેટલા રૂમ ગણો અમારો એક જ હોલ એમાં બધું અમારું આવી જાય એને આશ્ચર્ય થયું બધા સંતોને બેસવાનો અહીંયા રહેવાનું અહીંયા વાંચવાનું અહીંયા સુવાનું અહીંયા બધું જ અહીંયા ખાલી પૂજા મૂકવા માટેનો ખાચો હોય એક નાનું ખાનું હોય આશ્ચર્ય તો થાય ને અજીત ભગતની ગુરુજીએ કેવી પરીક્ષા લીધી તારે થવું હશે તો કોમ્પ્યુટર નહીં અડાય બે વરસ ભગતને કોમ્પ્યુટર અડવા પણ ન દીધું ધારણાપારણા ચાલુ કર્યા ગુરુજી કે થાય ત્યાં સુધી ચાલુ રાખજો બે વર્ષ સુધી ધારણાપારણા અખંડ કર્યા એક વર્ષ તો ફરાળ ઉપર એટલે અનાજ તો ખાવાનું જ નહીં ત્યારે આપણને એમ થાય આવી અગ્નિ જેવી પરીક્ષા લે મોટા સદગુરુ અને એમાં પણ કુંદનની જેમ સોનાની જેમ જે ચમકતા ને ચમકતા બહાર નીકળે એવા સાધુઓ આપણને રોજ દર્શન આપે ચાલો યાદામાં એવા સંતો હા એવા મહારાજના દર્શન રોજ થાય એવા સંતોના દર્શન રોજ થાય ખ જમકુબાને ખપ હતો મહારાણી હતા શ્રીજી મહારાજને મળવું હતું નક્કી કર્યું પતિને છોડ્યા રજવાડું છોડ્યું વૈભવ છોડ્યો એટલું નહીં મરેલા ઊંટિયાના ખોળિયામાં ત્રણ દિવસ ભૂખ્યાને તરસ્યા પડ્યા ખપ હતો તો બધું થયું થયું ને ખપ વિના થવો ઘરું છે તમે આઠ આઠ કલાક બાર બાર કલાક સોળ સોળ કલાક જોબ કરો છો અરે અમેરિકામાં એસી એસી વર્ષે પંચ્યાસી પંચ્યાસી વર્ષે લોકો નોકરી કરે છે આપણે જોઈએ છીએ પણ કેમ પૈસાનો ખપ છે પૈસાની ગરજ છે એટલે થાય છે સંસાર માટે દોડી દોડીને તમે તૂટી જાઓ છો કેમ સંસારનો ખપ છે એટલે થાય છે એવી રીતે જ્યારે સત્સંગ સાધુને રાજી કરવાનો ખપ જાગે મહારાજની મૂર્તિનું સુખ લેવાનો ખપ જાગે ગુરુજી જેવા મોટા સત્પુરુષ એની કૃપા દ્રષ્ટિ મેળવવાનો ખપ જાગે આવા સારા હરિભક્તો એનો રાજીપો લેવાનો ખપ જાગે આવો ખપ જ્યારે જીવને જાગી જાય ને ત્યારે વચનામૃત લોયાનું ત્રીજું મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય થાય એનાથી ભગવાનને ભગવાનના સંતને અર્થે શું ન થાય આવું જીવન થઈ જાય એટલે શ્રીજી મહારાજ કહે છે સાંભળજો મહારાજની આટલી વાત આપણે સાંભળી સભાને પૂરી કરીશું મહારાજ એમ કહે છે મોહ છે એ અંધકાર જેવો છે અને સત્સંગ છે સૂર્ય જેવો છે મોહરૂપી અંધકારને સત્સંગરૂપી સૂર્ય જ ટાળી શકે છે એ સત્સંગ એટલે ભગવાનનો સંગ અને ભગવાનના એકાંતિક સાધુનો સંગ સત્સંગ પણ એટલે કે સાધુનો સંગ પણ ભગવાનના દર્શન એટલે ભગવાનનો સંગ અને સાધુનો સંગ કેવી રીતે કરવો હેત રાખીને કરે સમજી વિચારીને કરે મુક્તાનંદ સ્વામી સંસાર છોડીને નીકળે સાધુ મળે પણ સાધુ વિષયાસક્ત હતા ગુરુ કરવાના લાયક નહોતા સ્વામી છોડી દીધું સમજીને છોડ્યા જોયું સમજીને કરે અને તેમાં પણ પાછો ખપ રાખીને કરે અપાર ખપ રાખીને કરે જો ખપ ન હોય તો સત્સંગ પાર પડતો નથી તપાસ કરીને જોયા કરે કે ખપ ટળી તો નથી ગયો ને ઓછો તો નથી થયો ને આવી રીતે જો સત્સંગ કરે ને તો એ સત્સંગ મોહને અજ્ઞાનને ટાળી જ નાખે ટાળી જ નાખે તમારા બધાના જીવન જોઈએ આજે મામાનો પરિવાર આવી મોટી દુર્ઘટના ઘટે અચાનક અકસ્માત એક છત્ર સમાન પરિવારનો મોભી વ્યક્તિ જાય અને મામી ફૂલ હાર પુરાવતા હોય સમાચાર સાંભળે અને છતાં પણ એને થાય હશે મહારાજની ઈચ્છા મહારાજ માટેનો હાર પૂરો કરે આવી સમજણ આ સત્સંગ સિવાય દુનિયામાં ક્યાંય નથી મળતી એ સત્સંગથી મળે છે તો આ સત્સંગ આપણે રોજ સાંભળીએ છીએ હવે બસ આપણે નવું ચાલુ કર્યું છે પ્રકરણ કે સત્સંગ શ્રવણ કરીએ છીએ પણ આગળ મનન કરવાનું છે વિનોદભાઈ જ્યારે મળીશું ફોન પર કે રૂબરૂ વેસ્ટ વર્જિનિયા કે ન્યૂજર્સી એટલે પૂછીશું શું સાંભળ્યું લાઈવ કથા તો સાંભળો જ છો તમે થોડું યાદ એક ભલે એક લાઇન યાદ રાખવાની એક લાઇન ભૂપાભાઈ આ નવું પ્રકરણ ચાલુ કર્યું છે હવે બધાને પૂછીએ છીએ અજયભાઈ ખબર છે ને એક નાની વાત ગમે તે યાદ રાખવાની શનિવારે આવો તો પૂછવાનું જ છે આ શનિવારે એટલે આજથી કંઈક તૈયાર કરીને જજો આજનું તે કામ લાગશે હા પૈસા તમને ગમે ત્યારે મળે લઈ લો કે ના લઈ લો તમે કેલિફોર્નિયા ગયા હોય ને ત્યાં કોઈક જોબ મળી જાય સારામાં સારી એક કલાકની બહુ સારું મળતું હોય તો આપણે ગોતી કે કઈ કલાક બેઠા જ છે ચાલો કઈ ખેંચ બે ચાર ક્રેડ ખેંચી નાખીએ સત્સંગમાંથી વીણતા શીખી જઈએ આપણા કામની આપણા કલ્યાણની વાતો લેતા શીખી જઈએ એ મનન છે એ મનન જો આપણું પાક્કું થાય ને તો આપણું જીવન ધન્ય બની જાય આપણે ભાગ્યશાળી આવા મહારાજ આવા ગુરુજી જેવા સમર્થ સંત મળ્યા ગુરુજીનો સંકલ્પ છે કે આપણી સભામાં બેઠેલો હરિભગત એ અક્ષરધામની સભામાં બેઠેલો હરિભગત છે એનું જીવન એવું છે એવા દિવ્યને બનાવવા છે અનાદિ મુક્ત જેવા અક્ષરધામના મુક્ત જેવા એને ભગવાનની મૂર્તિનું સુખ આવતું હોય એ આ સત્સંગથી થશે એ મોહરૂપી અજ્ઞાનરૂપી અંધકાર ટળશે ત્યારે થશે માટે આવી રીતે સત્સંગ કરીએ આજે એકાદશીનો દિવસ છે આપણે બધા ભક્તોને વારંવાર જણાવીએ છીએ કે આપણા ઘનશ્યામ મહારાજ હજી તો પાપા પગલી ભરે છે હા એમ જ કહેવાય ને હજી તો નાના બાલુડા પ્રભુ છે એક વરસ પૂરું થાય એટલે મહારાજનો પહેલો બર્થડે પહેલો પાટોત્સવ આવે ત્યાં સુધીમાં આપણે બધા રિભક્તોને ગુરુજીની આજ્ઞાથી ગુરુજીની જ ઈચ્છા હતી ભક્તો ભજન કરે જાજુ એ બાને તો સારું એટલે આપણે સંકલ્પ મૂક્યો મહારાજનો એક વર્ષ પૂરો થશે જુલાઈ મહિનાની છવ્વીસ તારીખે જ ગુરુજીના સત્તાવન વર્ષ પૂરા થાય છે એટલે સત્તાવન પ્લસ એક એટલે અઠ્ઠાવનનો આંકડો લઈ બધા ભક્તો કંઈકને કંઈક સારું નિયમ લઈ ભજન ચાલુ કરજો ફોર્મ બના બને છે પછી તમે ફોર્મ ભરી એ બધા નિયમ આપજો મહારાજનો પાટોત્સવ થશે મહારાજની જ્યારે પાટોત્સવની પૂજા થશે ત્યારે તમારા બધા ભક્તોને યાદ કરી એ તમારા વંદોના પદના પાઠ જનમંગલના પાઠ મંત્ર જાપ માળા દંડવત પ્રદક્ષિણા શાસ્ત્રની પારાયણો તમે જે કર્યું હશે અઠ્ઠાવનના આંકડાથી અઠાવન દંડવત કાં પાંચસો એંશી દંડવત કાં પાંચ હજાર આઠસો દંડવત ટૂંકમાં અઠ્ઠાવન આગળ રહેવા જોઈએ માળામાં મંત્રમાં પણ બધા હરિભક્તોને આપણે પીવળા ઘનશ્યા મહારાજને રાજી કરવા માટે આપણા ગુરુજીને રાજી કરવા માટે આટલું ભજન જરૂર કરજો એમાં જોડાજો અને નિષ્કામ સમય ટકોર કરીને પુપ્પાભાઈ પાંચે પાંચ દિવસ પાકુને આજ એકાદશીની રાત છે હા બરાબર મહારાજને પ્રાર્થના કરીએ કે જા ભક્તો મહારાજનો પાટોત્સવ પણ એવો આપણે ધામધૂમથી કરીશું આપણા વાલા છે આપણા પ્રાણના આધાર છે આપણો શ્વાસ જે પ્રભુ ચલાવે છે આપણું જીવન જે પ્રભુને આધારે છે આપણી બુદ્ધિ આપણું શક્તિ આપણું શરીર આપણું સર્વસ્વ જે મહારાજ છે એ મહારાજનો જ્યારે પહેલો પાટોત્સવ બર્થડે આવતો હોય ત્યારે મહારાજ માટે બધારી ભક્તોની વિનંતી બાવીસ જુલાઈથી છવ્વીસ જુલાઈ આપણે આ વખતે પાટોત્સવ રાખ્યો છે ઓગસ્ટમાં બધાને મોડો પડે છવ્વીસમી જુલાઈએ ગુરુજીનો બર્થડે પણ આવે છે છવ્વીસમી જુલાઈ જ રવિવાર પણ આવે છે એટલે વીકેન્ડ પણ આવે છે બધા યોગ એટલા સરસ ને સાનુકૂળ છે તો બાવીસથી છવ્વીસ જુલાઈ આપણે પાટોત્સવ પાંચ દિવસનો દિવ્ય ભવ્ય રાખ્યો છે બધા ભક્તો જરૂરથી પાંચે પાંચ દિવસ આવજો અત્યારથી ભજન મહારાજને રાજી કરવા માટે કંઈક નાનું મોટું કરજો આજે એકાદશી હોવાને લીધે આપણે થોડો લાંબો સત્સંગ કર્યો બોલો ઘનશ્યામ મહારાજની જય श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधरमात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीघनश्यां महाराजने जय